ए देखो कौन आया है। हाँ नया नया मेहमान आया है। वो है क्या बन रहा है? इधर कुछ तो बन रहा है। पाव भाजी की तैयारी हो रही है। आलू है, टमाटर ग्रेवी है, यहाँ पे तड़का लग रहा है और ये मसाले हैं और ये बनाने वाले हैं। और ये पावाजी का लाल मिर्च है जिससे थोड़ा बहुत कलर आ जाता है। गुजराती है ना, कभी कुछ छोड़ते नहीं। ये सब साफ सफाई पानी डाल के और ये वाला पानी जाएगा इसके अंदर। पाव भाजी की तैयारी शुरू हो गई है। जब कंप्लीट हो जाएगा तो पाव भाजी कैसी बनी है मैं आपको दिखाऊंगा। ठीक है, आज बनने वाला है पाव भाजी। सु गूगल चालू कर दी तुझे। सु अच्छे के ये देखो पाव भाजी रेडी हो गई है, कंप्लीट पाव भाजी। और ये पाव स्टेशन हमें बाहर निकल सकते मार्केट मध्ये जेवण ना पाहिजे गर्दी लई जाइए तमने सिद्धिविनायक मंदिर। जिधर मार्केट देखा नहीं कि शॉपिंग चालू हो गया। आ बाजू टैक्सी दादर स्टेशन से शेयरिंग टैक्सी ले लिया है, अब सीधा सिद्धिविनायक मंदिर पहुंच कर मिलते हैं। Thank you.
સિદ્ધિ વિનાયક દાદા ના સરસ દર્શન થઈ ગયા. ગરદી બી નડી નથી જરા પણ, ગરદી પણ જરા પણ નહીં. અને સ્પોટ બુક કરીને પછી દર્શન માટે તમને અંદર જવા દે છે, તો પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એપોઇન્ટમેન્ટ અમુક એક કલાકમાં 100 જણે કેવી જ આપે છે, એટલે ગરદી બી થતી નથી અને એકદમ નજીકથી દર્શન થાય છે. શાંતિથી એકદમ ભીડ વગર, પ્રસાદી બંધ છે, પ્રસાદી બંધ છે, હા, સિક્યુરિટી ટાઈટ છે, પ્રસાદી નથી. અમે બધું સ્લોટ બુક કરીને આવ્યા હતા એટલે જલ્દી દર્શન થઈ ગયા. એક્ચ્યુઅલી આવી રીતે જોવું જોઈએ, સરસ દર્શન થાય છે. આ સુવિધા સારી, ધક્કામુક્કી વગર એકદમ શાંતિથી તમે 2-5 મિનિટ ત્યાં ઊભો રહી શકો છો બધું, અને આરામથી દર્શન થાય છે. એટલું કે પ્રસાદી ના મળી કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. મેથી કાંઠે લેવા જ નહીં ઘર માટે છે ને, ઓલા પડ્યા છે સુલાવી દીધી ત્યાં પતી ગયા. આપણે મેક્સમાં જવું છે ને, જો લેના હૈ સબ સિલેક્ટ હો ગયા હૈ, ફિર ભી આટા પટ્ટી ચાલુ હૈ, આટા પટ્ટી ચાલ રહી હૈ, સબ સિલેક્શન હો ગયા હૈ ફિર ભી. પટ્ટી પડાવી દીધી છે મેડમે, હવે જઈ રહ્યા છે પાર્કિંગમાં. કેટલાની પડાવી? ફાઇનલી ઘર પે આ ગયે હૈ. આને કે બાદ સારા કામકાજ સ્ટાર્ટ હો ગયા હૈ, એ દેખે ખતમ ભી કર દિયા હૈ ખાના પીના ઓર સબ. ઓર યે વ્લોગ કો યહીં પે ખતમ કરતે હૈ. કમેન્ટ મે બતાના યે વીડિયો આપકો કૈસા લગા. મિલતે હૈ એસી કોઈ નઈ વીડિયો કે સાથ, તબ તક કે લિયે બાય બાય.